78મા સ્વતંત્રતા પર્વની સોમનાથમાં પણ ઉજવણી થઈ. સોમનાથ દાદાને ત્રિરંગા શૃંગાર કરાયો. સોમનાથ મંદિરને પણ રોશનીથી સુશોભિત કરાયું. સોમનાથમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી જેડી પરમારે રાષ્ટ્રધ્વજનું વંદન કર્યું. ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સોમનાથનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ રહ્યો છે. સ્વતંત્રતાની સાથે જ સોમનાથના પુનઃનિર્માણના બીજ પણ રોપાયા હતા અને આજે સોમનાથની ધ્વજા આકાશમાં ફરકી રહી છે. સોમનાથમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો લહેરાવી અને તિરંગાને સલામી પણ આપી હતી. પાટણના સાંતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું. બાળકોને ગમ્મત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયત્ન થયો. બાલ સાંસદ ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા. શાળામાં બાલ સાંસદ ચૂંટણીમાં ચૂંટણીલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. ઉમેદવાર, એજન્ટ, પોલિંગ સ્ટાફ, ચૂંટણી અધિકારી, પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર બાળકોએ અહીંયા ભજવ્યા હતા. વોટ માટે ડિજિટલ ઈવીએમ એપનો પણ ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું. મતદાન બાદ વિજેતા ઉમેદવારો પણ જાહેર કરાયા. આમ બાળકોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ. તો બીજી તરફ આઝાદીના પર્વની ઉજવણી દ્વારકામાં અનોખી રીતે કરાઈ. બરડાના ડુંગરમાં તિરંગો લહેરાવાયો. દ્વારકા પોલીસના જવાનોએ પ્રકૃતિની ગોદમાં ઊંચે ડુંગર પર તિરંગો લહેરાવ્યો હતો. બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે મળીને તિરંગા યાત્રા યોજી. બરડા ડુંગરની કઠિન કેડીઓને પાર કરી 2090 ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અભિયાનની ટ્વીટ કરી સરાહના કરી હતી. સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી. પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી શાનદાર પરેડની સલામી ઝીલી. સાંસદ ઉમેશ પટેલ, સ્વતંત્રતા સેનાની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી. પ્રફુલ પટેલે સંઘ પ્રદેશની જનતાને શુભકામના પાઠવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. પટેલ સ્કૂલને ડીઈઓએ ફટકારી નોટિસ. શિક્ષણ નિરીક્ષકને આપ્યા તપાસના આદેશ. સુરતમાં મહિલા કોર્પોરેટરે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ. કોંગ્રેસના પૂર્વ મેયરના આરોપથી રાજકીય ગરમાવો. ચિમનલાલ પટેલના સંબંધીએ જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે માંગી હતી લાંચ. ભાજપ કોર્પોરેટર નિરાલી પટેલે તેમના પર લાગેલા આરોપને ફગાવ્યા. કહ્યું, મારા કાકા સસરા ચિમનલાલ પટેલ મારી રાજકીય કારકિર્દી બરબાદ કરવાના કરે છે પ્રયાસ. વડીલો પાર્ષદ મિલકત સંબંધી ચાલતા કેસને નિભાવી રહ્યા છે દુશ્મનાવટ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો. જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા ઝૂંપડામાં ચાલી રહી છે શાળા. 2018થી શાળાની સ્થાપના થઈ પણ આજ સુધી નથી બન્યું શાળાનું બિલ્ડિંગ. ખાનગી કાચા મકાનમાં ધોરણ 1-5ના બાળકો કરી રહ્યા છે અભ્યાસ. શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રને અનેક રજૂઆતો કરાઈ. શાળામાં એક જ શિક્ષકના સહારે બાળકોનો અભ્યાસ.
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. ચંપાફળિયા બારિયા ફળિયા સહિત ઘોડાના મુવાડા ગામ તરફ જતા 1 કિલોમીટર લાંબા રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય. સ્થાનિકો રાહદારીઓને કાદવ ખૂંદીને કરવો પડે છે રસ્તો પસાર. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી રસ્તાની સમસ્યા. અનેક વખત રજૂઆતો છતાં નથી આવતો સમસ્યાનો નિકાલ. રસ્તા પર કાદવના લીધે બાઇક સ્લીપ થવાનો પણ ભય. કાદવના કારણે ફેલાઈ રહ્યો છે મચ્છરજન્ય રોગચાળો. જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગું જમાવ્યું. રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રાસ. અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા. સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કોંગ્રેસના નેતાઓને સાથે રાખી રેલી યોજી. ખેડૂતોને બજારના ભાવે વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વડોદરામાં વાસણા ભાયલી રોડ પર પડ્યો મસમોટો ભૂવો. ભૂવામાં કાર ફસાઈ જતા દોડધામ છે. ફાયરની ટીમે ક્રેનની મદદથી કારને કાઢી બહાર. મોરબીમાં વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મેદાનમાં પડેલી સાયકલો વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું. બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર. પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના વિરોધમાં હડતાળ પર. પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા પાલિકાની કામગીરી ઠપ. વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો. કોંગ્રેસના નગરસેવકે જન્મમરણ શાખાના રજિસ્ટ્રાર 12 વાગે ઓફિસ આવતા હોવાનો લગાવ્યો આરોપ. નગરસેવકે આરોપ કરતા રજિસ્ટ્રારે અકળાઈને આપ્યો જવાબ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં આક્રોશ. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું. ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે રહીને હિન્દુઓને બચાવે તેવી માંગ. સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ. થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાયલા પંથકમાં વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા. રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. મેટોડા જીઆઈડીસી મેટોડા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ. વાજળીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ મગફળી જુવાર સહિતના પાકને ફાયદો થયો. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદનું આગમન. કાળા દિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અમરેલીના બક્સરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. બક્સરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. બક્સરા સહિત આસપાસના